દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને કોર્ટે આજીવન કેદ અને 1,00,000 નો દંડ ફટકાર્યો હતો. કોર્ટના ચુકાદા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પીડિતાએ જણાવ્યું હતું કે કોર્ટ મને ન્યાય આપ્યો છે, મારા પરિવારનો અને મારા પતિનો સાથ સહકાર રહ્યો હતો તેમણે, પરંતુ સમર્થન આપ્યું હતું જેના કારણે આજ દિવસ સુધી અમે લડી શક્યા અને લડ્યા બાદ અમને ન્યાય પણ મળ્યો છે. આટલા સમય દરમિયાન અસંખ્ય વાર ધાક ધમકીઓ મળતી હતી, પરંતુ અમે તેમાં અડક રહ્યા હતા. પીડિતાએ જણાવ્યું હતું કે જોધપુરની ફરિયાદ બાદ હિંમત ખુલી ગઈ હતી અને અમે ફરિયાદ નોંધાવી હતી. આશ્રમમાં અનેક સાદિકાઓ બાપ દીકરાની ભોગ બની ચૂકી છે. બાપ દીકરો નાની મોટી સાદિકાઓને એવું કશું જ જોતા ન હતા, તેને જ ગમી જાય તેમની સાથે તેઓ બદકામ કરતા હતા. બદકામ કરતા અગાઉ તેમની એક ટીમ જ બેનઈ વોસ બ્રેઇન દોષ કરી દેતી હતી. હજુ પણ એવી ઘણી સાદિકાઓ છે જે બહાર નથી આવી. ઘણી સાદિકાઓનું તેમણે શોષણ કર્યું છે. પીડિતાએ જણાવ્યું હતું કે ડાયરેક્ટલી લાલચ આપવામાં આવી ન હતી, પરંતુ વાયા વાયા અમારો સંપર્ક કરવામાં આવતો હતો. કેસ પાછો ખેંચવા માટે દબાણ પર કરવામાં આવતું હતું, પરંતુ પરિવાર અમારી સાથે હોવાથી અમે લડવાનું નક્કી કર્યું હતું. લેકિન ઇસ દૌરાન આપકો ધમકાયા ગયા હોગા, ડરાયા ગયા હોગા? હા, બહોત કુછ હુઆ. ઇસમે 6 સાલો મેં અટેક હુઆ મેરે હસબન્ડ પે, ઓર ધમકાયા ભી ગયા, લાલચ ભી દિયા ગયા, પર હમ લોગ અડી ગયે, મેરી ફેમિલી કા પૂરા સપોર્ટ થા, ઇસલિયે મેં યહાં તક પહોંચ પાયા. બ્યુરો રિપોર્ટ, ક્રાઇમ 7 ન્યૂઝ, સુરત.